वंदे मातरम डियर स्टूडेंट्स, आज आपणे नवुं एकम शुरू करवा जई रह्या छे। एकम नंबर 9, हूँ तो पूछू, जेना रचयिता छे सुंदरम। तो तेना अंदर एक सुंदर मजानी कविता आपेल छे। आपणे ते कविता पहेला सस्वर वाचन करीशुं अने त्यारबाद तेनो भावार्थ समजीशुं। कविता छे, हूँ तो पूछू के मोरलानी पीछीमां रंग रंग वाळी आ टीलड़ी कोणे जड़ी, वड़ी पूछू के मींदड़ीनी मांजरीशी आंखमां चकचकती कीकीओ कोणे मड़ी, हूँ तो पूछू के आंबलानी टोचे ज्यां हाथ ना पहुंचे त्यां कूपड़ो कोणे करी, वड़ी पूछू के गावड़ीना पेटे आ दूध केरी धोळी मीठी धार कोणे भरी, हूँ तो पूछू के चांदानी थाळीमां बकरी ने डोसी नी झूपड़ी कोणे मड़ी, वड़ी पूछू के आभलानी हथेड़ी मां सूरज नी भमती भमरड़ी आ कोणे करी, हूँ तो पूछू के पोपचे मढ़ेली आ दश दिश दिखंती आंख मारी कोणे करी, वड़ी पूछू के नवलख तारे मढ़ेली आ आभलानी चूंदड़ी कोणे करी। હવે જોઈશું આ સુંદર મજાની કવિતાની સમજૂતી। આ સમગ્ર કાર્યની અંદર ઈશ્વર દ્વારા રચેલી વસ્તુઓ અને તેને જે રીતે દુનિયાને શણગારી છે એ અજાયબીઓને જોઈને કવિને આશ્ચર્ય થાય છે, આનંદ થાય છે અને તે પોતાના પ્રશ્નો દ્વારા તે આનંદને વ્યક્ત કરે છે। ઈશ્વર એક શ્રેષ્ઠ કલાકાર છે તેવું બતાવે છે, તો તેના વિશેની વાત આ કવિતામાં કરવામાં આવેલી છે। હવે લાઈન ટુ લાઈન કવિતાની લીટી આપણે જોતા જઈએ અને તેનો અર્થ સમજતા જઈએ। હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગ રંગ વાળી આ ટીલડી કોણે જડી, એટલે કે અહીં કવિ એવું કહે છે કે હું પૂછું છું કે મોરલાની પીંછીમાં, એટલે કે જે મોર છે એના પીછાની અંદર આ રંગબેરંગી ટીલડીઓ છે, એ ટીલડી એટલે કે એની આંખ, એ કોણે જડી હશે, એટલે કે કોણે તેને મૂકી હશે। મોરલાની પીછો તમે જોયું હશે, મોરનું પીછું, તો એના અંદર સરસ મજાના આકાર આપેલા હોય અને તેની અંદર વચ્ચે એક સર્કલની અંદર બીજું સર્કલ, ત્રીજું સર્કલ એ રીતે બનતા જતા હોય અને તેનાથી એવો આંખ જેવો આકાર રચાતો હોય, એટલે કે મોરલાની જે પીંછી છે એના અંદર જે રંગબેરંગી જે ટીલડી જેવો આકાર છે એ આંખ કોણે જડી હશે, એવું કવિ પૂછે છે। એટલે કે ટીલડી જેવી આંખ મોરલાની પીંછીમાં કોણે જડી હશે। બીજી પંક્તિ છે, વળી પૂછું કે મીંદડીની માંજરીશી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મળી, એટલે બીજી પંક્તિમાં એવું કહે છે કે વળી હું પૂછું છું કે બિલાડીની માંજરી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મળી હશે। તમે જોયું હશે બિલાડીની આંખ હોય છે તે રાત્રે પણ જોઈ શકતી હોય, બિલાડી ભલે અંધારામાં નહીં દેખાય પરંતુ તમે એની આંખને અંધારામાં પણ જોઈ શકો એવી તે ચમકતી હોય છે। એટલે કવિ એમ પૂછે છે કે બિલાડીની માંજરી આંખની અંદર જે ચમકદાર કીકી છે, એની આંખની અંદર આવેલ કીકી છે, તેને કોણે બિલાડીની આંખની અંદર ચોંટાડેલી હશે, તેને બિલાડીની આંખની અંદર મળી હશે। હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પહોંચે ત્યાં કૂપડો કોણે કરી, એટલે આના અંદર કવિ કહે છે કે હું તો પૂછું છું કે આંબાની ટોચે જ્યાં આપણો હાથ પણ પહોંચી શકતો નથી તો ત્યાં કૂપડો કોણે કરી હશે। તમે કોઈ પણ ઝાડ જોયું હોય તો એના અંદર નવા જયારે પત્તા ફૂટે એને કહેવામાં આવે કૂપણ, એટલે નવા પત્તા ફૂટે ત્યારે એની અંદર સરસ મજાની કૂણી કૂણી કૂપડો, એટલે કે કૂણા કૂણા પાંદડા આવતા હોય છે। તો કવિ એવું કહે છે કે એ પાંદડાઓ ક્યાં હોય છે, ઝાડની છેક ઉપરની ડાળીની ટોચ ઉપર નવા પાંદડા આવતા હોય છે, તો એટલે બધે ઊંચે કે જ્યાં આપણો હાથ પણ પહોંચી શકતો નથી, તો એવી ઊંચાઈ વાળી જગ્યાએ એવી નાની નાની સુંદર સુંદર કૂપળો કોણે કરી હશે, ત્યાં એને કોણે મૂકી હશે। પછીની પંક્તિ છે, વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી ધોળી મીઠી ધાર કોણે ભરી, એટલે કવિ કહે છે કે હું તો પૂછું છું કે ગાયના પેટે, એટલે કે ગાયનું જે આંચળ છે તે આંચળની અંદર દૂધની ધોળી ધાર કોણે ભરી હશે। એટલે કે કવિ એવું પૂછે છે કે તમે ગાય જોયું હશે, ગાયની અંદર થી દૂધ નીકળે છે એના આંચળમાંથી, બરાબર, એ આંચળ નીકળે છે, જે નીકળે છે તે જગ્યાને શું કહેવામાં આવે છે, એની ધોળી
જે કોથળી છે એના અંદર દૂધની ધાર કોણે ભરી હશે, એટલે કે એના આંચળમાં દૂધ ક્યાંથી આવ્યું હશે તેવો એમને પ્રશ્ન થાય છે. હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરી ને ડોશીની ઝૂંપડી કોણે મળી. એટલે કવિ ફરી પૂછે છે કે હું તો પૂછું છું કે ચાંદાની થાળીમાં એટલે કે ગોળ ચંદ્રમાં બકરી અને ડોશીની ઝૂંપડી કોણે મળી હશે. ચંદ્રમાં ડોશીની ઝૂંપડી અને બકરી હોવાની માન્યતા છે. તમે નાના હશો ત્યારે પણ તમે આ વાત સાંભળી હશે કે ચાંદાની અંદર એક બકરી અને એક જો ડોશીની ઝૂંપડી દેખાઈ રહી છે. તો કવિને આના માટે પણ એક પ્રશ્ન થાય છે કે એ જે ચાંદાની અંદર બધાને બકરી અને ડોશીની ઝૂંપડી દેખાય છે, તો તેણે ચાંદાની અંદર એ વસ્તુ કેવી રીતે મઢેલી હશે, કેવી રીતે મૂકી હશે કે આપણને બધાને એવું દેખાય છે. વળી પૂછું કે આભની હથેળીમાં સૂરજની ભમતી ભમાડી આ કોણે કરી. કવિ ફરી શું પૂછે છે કે હું એવું પૂછું છું કે આભની જે હથેળી છે એના અંદર સૂરજની ફરતી ભમાડી, આકાશની અંદર સૂરજની ફરતી ભમાડી કોણે કરી હશે. એટલે કે આકાશની અંદર સૂર્ય ભમરડાની જેમ ફરે છે. કેવી રીતે ભમરડાની જેમ ફરે છે? તો આકાશ પૂર્વમાંથી ઉગે છે અને પશ્ચિમમાં આથવે છે, બરાબર. તમે જયારે સવારે ઉઠો ત્યારે જે દિશામાંથી સૂરજ ઉગતો હોય, બરાબર, બપોર થાય ત્યારે સૂરજ આપણા માથા પર હોય અને ધીમે ધીમે સૂરજ પશ્ચિમ દિશાની અંદર આથમતો જાય છે, બરાબર. એટલે સૂરજ આભ છે એને હથેળીના રૂપમાં દર્શાવવામાં આવેલ છે અને તેના અંદર સૂરજ શું છે, એક ભમરડો છે. ભમરડો કેવું, આપણે નીચે ફેંકીએ તો ગોળ ગોળ ફરે ને, તો એ રીતે આભ છે તેની હથેળીની અંદર આ સૂરજ રૂપી ભમરડો છે જે આમથી તેમ ફર્યા કરે છે. તે કોણે કર્યું હશે, આવી રચના કોણે કરી હશે? ત્યાર પછીની પંક્તિમાં છે, હું તો પૂછું કે પોપચે મઢેલી આ દશ દિશ દિખંતી આંખ મારી કોણે કરી. હવે કવિને શું પ્રશ્ન થાય છે, પોતાની આંખ વિશે પ્રશ્ન થાય છે કે હું તો પૂછું છું કે પોપચામાં મઢેલી અને દશ દિશામાં એટલે કે ચારે તરફ દેખતી મારી આંખ કોણે બનાવી હશે. હવે કવિ પોતાની આંખ વિશે જ વિચારે છે અને કહે છે કે મારી પોપચામાં મઢેલી, પોપચા એટલે કે જે આપણી પાપણો હોય છે એની અંદર આવેલી આપણી આંખ છે, એના અંદર બનાવેલી આપણી પોપચાની અંદર બનેલી આપણી આંખ છે, એ આંખ જે ચારે દિશામાં દશ દિશામાં, ચાર નહીં પરંતુ દશ દિશામાં જોઈ શકે છે. તમે જે સાઈડ મોઢું ફેરવો તે દિશા તમે જોઈ શકો છો. એટલે દશે દિશાની અંદર જોઈ શકતી એવી મારી આંખ એ કોણે બનાવી હશે, એવો કવિ પ્રશ્ન કરે છે. પછી છેલ્લી પંક્તિ છે, વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ આભલાની ચૂંદડી કોણે કરી. એટલે છેલ્લે કવિ એમ પૂછે છે કે વળી હું પૂછું છું કે નવલખ તારલાઓથી મઢેલી આભલાની ચૂંદડી કોણે કરી હશે. એટલે કે આકાશરૂપી ચૂંદડીમાં અસંખ્ય તારાઓ છે. નવલખ તારા એટલે 9 લાખ તારા. 9 લાખ તારા પણ આપણે ગણીએ તો કહી શકીએ નહીં કે 9 લાખ હશે કે નહીં, એટલે એના માટે વર્ડ વપરાયો છે નવલખ તારા. આકાશની અંદર અસંખ્ય તારાઓ છે એટલે કે અસંખ્ય તારાઓ મઢેલી આભલાની એટલે આકાશની ચૂંદડી. આકાશની ચૂંદડી કેવી છે, જેના અંદર 9 લાખ એટલે અસંખ્ય તારાઓ છે. તો આવી આભલાની સરસ મજાની ચૂંદડી જેના અંદર આટલા બધા તારાઓ છે તે કોણે બનાવી હશે, એવો કવિને એક પ્રશ્ન થાય છે, બરાબર. તો સમગ્ર કવિતાની અંદર ઈશ્વરે જે રીતે દુનિયાને બનાવેલી છે તેની અજાયબીઓ જોઈને આશ્ચર્ય પામીને કવિ આનંદરૂપી પ્રશ્નો કરતા હોય એ રીતે આ કવિતાની રચના કરવામાં આવેલી છે. હવે જોઈશું શબ્દ સમજૂતી. મોટાભાગના શબ્દોનો અર્થ તો તમને કવિતા સમજાવતા જ બતાવી દીધા છે, પરંતુ એકવાર ફરી એને લેખિતમાં જોઈ લઈએ. જડી, તો અહીં તેનો અર્થ થાય છે સજ્જડ બેસાડેલી, બરાબર, સજ્જડ બેસાડી. મીંદડી, એનો અર્થ થાય છે મીનડી અથવા બિલાડી. માંજરી, તેનો અર્થ થાય છે ભૂરી કીકી વાળી. ચકચકતી, એનો અર્થ થાય છે ચળકતી. કીકી, આંખમાં દેખાતો ગોળ એક નાજુક અવયવ, એને કહેવામાં આવે છે કીકી. કુંપળો એટલે નવા તાજા ફૂટેલા પાન. ગાવડી,
એટલે ગાય. દસ દિશ એટલે કે દશ દિશા. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ આ ચાર દિશા અને ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય આ ચાર ખૂણા અને આકાશ, પાતાળ સાથે કુલ દસ દિશા. કઈ કઈ દસ દિશાઓ છે તે અહીં દર્શાવેલું છે. દેખંતી એટલે જ્યોતિ. મઢી એટલે અહીં થાય છે લપેટીને અથવા તો આવરીને જડી દીધી. નવલખ એટલે નવ લાખ કે અગણિત, બંનેમાંથી કંઈ પણ લખી શકાય. બરાબર, તો આ વિડીયોને આપણે અહીં સ્ટોપ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે તેનો અભ્યાસ, એનો સ્વાધ્યાય જોઈશું. ઓકે, બાય સ્ટુડન્ટ્સ.